અરવલ્લી જિલ્લાના મુલોદ નાદારીના કાળુભાઈ ખાતુભાઈ ખાંટ અને રમેશભાઈ ચંદુભાઈ ખાંટ નામના બે યુવકો પોતાની બાઇક લઈને મેઘરજ ગેલી માતામાં દશેરા જોવા ગયા હતા તે દરમિયાન રમેશ ખાંટને મેઘરજના બ્રાહ્મણ યુવતી સાથે પ્રેમ સંબંધ હોય યુવતી પાસે પરિવારજનોએ ફોન પર મેસેજ કરાવી બોલાવ્યા બાદ યુવકને તેના ઘર પાછળ મળવા બોલાવતા રાત્રિના અગિયાર વાગ્યાના અરસામાં યુવતીના પિતા અને તેના કાકા બંને આવી જતા યુવકને અને તેની સાથે ગયેલ અન્ય યુવકને રસી વડે હાથ પગ બાંધી ઢોર માર મારતા બંને બેભાન થઈ ગયા હતા અને ત્યારબાદ બીજા દિવસે બંને યુવકોને બેડોસ પાટિયા પાસે બેભાન અવસ્થામાં ફેંકી દેતા સ્થાનિકોએ મારફતે સારવાર અર્થે ખસેડ્યા હતા ગંભીર હાલતમાં ભોગ બનનાર બંને યુવકોને સારવાર અર્થે અમદાવાદ ખસેડાયા હતા યુવકોએ ઈસ્ત્રી પોલીસ મથકે માર મારનાર યુવતીના પિતા ધના ડામોર અને વજા ડામોર બંને રહે બ્રાહ્મણકુટા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી પોલીસે આ મામલે ફરિયાદ નહોતી વધુ તપાસ હાથ ધરી છે અમારા બે ભત્રીજા જેવા દશેરાના દિવસ દશેરો જોવા જઈએ એમ કરીને મેં ઘરે જવા નીકળ્યા રાત્રે નવ વાગે નવ વાગે જતો રાત્રે મોડા ઘરે ન આવતો એમની તપાસ કરતો ફોન સ્વિચ ઓફ આવતા હતા પછી સવારે વહેલા એક ભાઈ કુટુંબીજાનું ઉપર ફોન આવ્યો કે બેડજમાં કોઈ બે જણા બાઇકવાળા પડ્યા છે અમે અહીંથી ગયા તો એકસો આઠ મારફતે ગામ લોકોએ વાસણા હોસ્પિટલ પહોંચાડ્યા હતા એના પછી વાસણાવાળાએ ના પાડી દવાખાના તો મોડાસા લઈ ગયા મોડાસા બે દિવસ રોકાય ને પછી અમદાવાદ રિફર કર્યા એના પછી મોડા અમદાવાદ પંદરેક દિવસ સારવાર કરતો કોઈ ફેલ લાગ્યો નહીં બેહોશ હાલતમાં મળી આવ્યા હતા પછી અમદાવાદ પંદરેક દિવસ સારવાર કરતો એક મહિનાના અંતે રમેશભાઈ તો હોશમાં નહીં આવ્યા પણ કાળુભાઈ હોશમાં આવ્યા ગયા દશેરાના દિવસે મુલોજ ગામના કાળુભાઈ ખાંટ તથા રમેશભાઈ બંને કે જે મેઘરજ તાલુકાના બ્રાહ્મણ કોટડા ગામે આ રમેશભાઈ એમને એક મંજુલાબેન નામની સ્ત્રી સાથે આડો સંબંધ હતો અને એને મળવા માટે આ લોકો દશેરાના દિવસે રાત્રે ત્યાં બ્રાહ્મણ કોટડા ગામે ગયેલા જે આ મંજુલાબેનના પરિવારજનોને સારું નહીં લાગતો એમને પકડી અને એમને સાથે મારામારી થયેલી અને એમના ત્યાં બાંધી કાઢવામાં આવેલા અને એમના ઈજાઓ પહોંચાડેલી